જે વૃક્ષમાં પાણી નથી દેખાતું છતાં પાણીને સ્વીકારો છો, વર્તમાન કાળમાં તમને જે પ્રાપ્ત થયા સુખ શાંતિ સુવિધા સગવડ એમાં ભલે દેખાતું નથી છતાં માનવું જ પડશે પ્રભુનો પ્રવાસ. નહીં દેખાતો હોવા છતાં પણ પ્રભુના પ્રભાવે મને સુખ શાંતિ સુવિધા અને સગવડ પ્રાપ્ત થઈ છે. સાંત સુધારસ નામનો ગ્રંથ છે, વિનય વિજયજી મહારાજની રચના છે. 400 વર્ષ પહેલા એમણે રચી છે, બહુ દૂર નહીં ગંધારની અંદર એમણે રચના કરી છે, હું ન ભૂલતો હોઉં તો. અને એ જ મહાપુરુષ એમને અંતિમ શ્વાસ ક્યાં લીધો ખબર છે? તમારાથી નજીક. કેટલા નસીબદાર છો, નવસારીમાં રહ્યો છો છતાં તમે એટલા નસીબદાર છો કે વિનય વિજયજી મહારાજ જે કલ્પસૂત્ર તમે સાંભળો છો એની ટીકા વિનય વિજયજી મહારાજ, નૌપદમાં બહેનો તમે જે શ્રીપાળનો રાસ વાંચો છો એની રચના વિનય વિજયજી મહારાજ, અરે અમે જે સાંત સુધારસ મોઢે કરીએ છીએ એની રચના વિનય વિજય મહારાજ, વ્યાકરણ ભણતા સાધુ સાધ્વી હેમ પ્રકાશ વાંચે છે એની રચના વિનય વિજય મહારાજ, અને સિદ્ધાર્થના રે નંદન વિનવું આ સ્તવનની રચના કોણે કરી? વિનય વિજયજી મહારાજ. અરે પુણ્ય પ્રકાશનું સ્તવન મોત આવે ત્યારે સંભળાવવામાં આવે એની રચના વિનય વિજયજી મહારાજ. અહીંથી બહુ દૂર નથી, 35-40 કિલોમીટર ઉપર એમની સમાધિ છે. નવસારીવાળાઓને કહું છું, ક્યારેક સુરતના રિસોર્ટમાં ફરવા જાઓ છો તો સાથે સાથે રામદેર જજો. ભલું હશે તો ગયા પણ હશો, પણ અફસોસ તમે રામદેર ગયા પછી મણિભદ્રજી પાસે ગુરુવારે લાઈનમાં ઊભા રહ્યા, પણ જ્યાં ગુરુની સમાધિ છે વિનય વિજય મહારાજ એ ગુરુની પાસે માથું ટેકવવા આજ સુધી ગયા. રામદેરમાં આજે પણ વિનય વિજય મહારાજ નું મંદિર છે. ગયા છો કોઈ? આજે કયો વાર છે? યોગાનુયોગ. અમને મણિભદ્ર ઉપર જેટલી શ્રદ્ધા છે એટલી અમને અમારા ગુરુ ઉપરની શ્રદ્ધા નથી. એ વિનય વિજય મહારાજની અદભુત રચના છે સાંત સુધારસ, અને એમાં એમણે ધર્મ ભાવના 12 ભાવના પત્તા 4 ભાવના એમ 16 ભાવના ઉપર 16 ઢાળ રચી. એમાં એમણે ધર્મ ભાવના ઉપર અદ્ભુત વાત કરી. પ્રાજ્યમ રાજ્યમ સુભગ દયિતા નંદના નંદના નામ સરસ કવિતા ચાતુરી સુસ્વરત્વમ નિરોગત્વમ ગુણ પરિચય સજ્જનત્વમ સુબુદ્ધિ કિમનું બ્રુમ ફલ પરિણતિર ધર્મ કલ્પત્રુમસ્ય. ધર્મ એ સામાન્ય વૃક્ષ નથી, ધર્મ એ કલ્પવૃક્ષ. કલ્પવૃક્ષ પાસે જે માગો તે મળે, ધર્મ એટલે કે પ્રભુ પાસે પણ જે માગો તે મળે. મોટા રાજ્ય પણ પ્રભુનો પ્રભાવ છે. ઘરમાં અનુકૂળ પત્ની મળી, અનુકૂળ પરિવાર મળ્યો, પ્રભુનો પ્રભાવ છે. સુખ શાંતિ સુવિધા મળી, એ પણ પ્રભુનો પ્રભાવ છે. ત્રણ ચીજ બરાબર યાદ રાખી લો. નંબર 1, તમને મળેલી સામગ્રી. નંબર 2, તમારા દ્વારા થતા સત્કાર્યો. અને નંબર 3, તમારા જીવનની અંદર આવેલા સદગુણો. આ ત્રણેયના મૂળની અંદર જો કોઈ હોય તો પ્રભુનો પ્રભાવ.